પરદેશ જયારે ગર્ભપાત ને સ્વીકારતું થઈ ગયું છે ત્યારે દુઃખ સાથે મારે કેવું પડે છે, જૈન સંઘમાં પર્સન્ટેજ ની બાબતમાં હું કદાચ થોડો ઘણો આગળ પાછળ બોલું તો એને મન પર નહીં લેતા, પણ જૈન સંઘમાં વર્તમાન કાળમાં 70-80% બહેનો ગર્ભપાત કરાવતી થઈ ગઈ છે. જેને પણ આજનું આ પ્રવચન અસર કરી ગયું હોય એમને એટલું જ કહી દઉં કે લાઈફમાં નક્કી કરી નાખો, ચાહે કુછ ભી હો જાય, ગર્ભપાત નહીં કરાવે. પંચેન્દ્રની હત્યા છે. જીવતા બાળકને જો ના મારી શકો તો પેટમાં રહેલા બાળકને ખતમ કેમ કરી શકાય? અને એકવાર પેટમાં રહેલા બાળકને જો તમે ખતમ કરી નાખ્યું, શાસ્ત્ર લખે છે પંચેન્દ્રની હિંસા નરક સિવાય બીજી કોઈ ગતિ અપાવશે નહીં. તમે આસ્તિકો નાસ્તિકો તમે જાણો, પણ નરક છે ને છે, નરકમાં પરમાધામી અને દુઃખો છે ને છે. આજે જે પાપ કર્યું છે એના પ્રભાવે નરકમાં ગયા પછી એ પાપ 100% ભોગવ્યા વગર છૂટકો છે નહીં. બાધા નથી આપતો. આજની શિબિરમાં નક્કી કરો, કોઈ ગમે તેટલું મને ચડાવી જાય તો પણ મારે નહીં નહીં આ પાપ હું જિંદગીમાં નહીં કરું. તમારી ફ્રેન્ડ્સ તમને આ ધંધે ચડાવે, હાલતા ને ચાલતા તમારા ઘરમાં આવે, બહુ વાંધા થઈ ગયા, આ છાટી દે, કીડી થઈ ગઈ, આ પાવડર લગાવી દે, ઉધઈ થઈ ગઈ, ઇન્જેક્શન આપી દે, આ પાપ મિત્ર છે. ભયાનક કોટીની હિંસા તમારી પાસે કરાવે એની સાથે મૈત્રી રખાય. એક વાર તમારે કદાચ કડવા થવું પડશે કે આવતીકાલથી તું મારા ઘરમાં નહીં આવતી. ખાલી એક વાર કહી દો, ડર્યા વગર કહી દો, તારે જો મારી સાથે આ ધંધા કરવા તો મારે તારી સાથે દોસ્તી નથી રાખવી, કહો મારા ઘરમાંથી તારે નીકળી જવાનું. નંબર એક, તમારી લાઈફના દૂધમાં જે એસિડ બનીને આવે છે, જો ક્યારેક આ મિત્ર પણ હોય, ક્યારેક તમારા મિસ્ટર પણ હોય, ક્યારેક તમારા મા બાપ પણ હશે, શું કરવાનું? મિત્રને છોડી દેવાય, મિસ્ટરને છોડી દેવાય, મા બાપને છોડાય નહીં. પણ મા બાપ જયારે પાપના રવાડે ચડાવતા હોય તો શાસ્ત્રમાં લખ્યું છે એમને સમજાવીને પણ આ પાપથી આપણે બચવાનું. કોઈ મા બાપ આપણને પાપના માર્ગે ન જ ચડાવે, કદાચ અજ્ઞાનના કારણે ચડાવી દે, પ્રેમથી સમજાવીને એમને પાછા વાળવા. વર્ષો પહેલા સુરત ગયો, એક ઘરે મારે ગોચરી ઓરવા જવાનું થયું, ગોચરી ઓરીને નીચે ઉતર્યો, બેન મારી પાછળ આવ્યા, મને કે મારા સાહેબ એક કામ છે. મેં કીધું આમ વચ્ચે ના ઉભા રહેવાય, કા ઉપાસ પ્રેમ આવશે, રોડ વચ્ચે તમારે અમારી સાથે વાત ના કરાય. મને કે ઉપાસ પ્રેમમાં નહીં કહી શકું, મેં તો તમારા ઘરે આવું છું. મને કે ઘરમાં બોલાય એમ નથી, મેં તો જલ્દી બોલું. અને બેને એટલું જ કીધું કે મારા સાહેબ મારી સાસુ તમને વિનંતી કરીને ઘરે લઈ આવી, એને 75મી હોળી ચાલે છે, ચૈત્ર સુદ પૂનમ ઉપવાસ એકમના પારણું તમને વિનંતી કરશે. મારા સાહેબ અમે બે ભાઈ છીએ, એટલે કે દેર ને જેઠ, હું દેરાણી, મારી જેઠાણી, બંનેને એક એક દીકરો છે. રોજ બપોરે બંનેના દીકરા માટે એક એક ગ્લાસ દૂધ આવે છે. એક દિવસ જેઠાણી પિયર ગઈ, દૂધવાળો દૂધ આપી ગયો, ખ્યાલ ન રહ્યો એને ના કહેવાનું, બે ગ્લાસ દૂધ. સાસુ સૂતી હતી એટલે મને થયું કે મારા છોકરાને આજે બે ગ્લાસ પીવડાવી દઉં. દૂધ ગરમ કર્યું, સાકર બોર્નવિટા વગેરે નાખીને તૈયાર કર્યું, જ્યાં દીકરાને પીવડાવવા ગઈ ત્યાં સાસુ બહાર કિચન, હે બે ગ્લાસ કોના માટે? બા ભાઈ મિસ્ટેક કહેવાનું રહી ગયું એટલે ઓલો બે ગ્લાસ આપી ગયો, હવે એને નાખી તો ન દેવાય. એમ તો શું કરવાની? મારા દીકરાને પીવડાવી દીધું, તારા દીકરાને
આજે તું બે પીવડાવી છે, આવતીકાલે બે માગશે, પરમ દિવસે એને બે આપવા પડે, અને પછી તારી જેઠાણી આવે એટલે એને મારે એક ના પાય, એને બે આપવાના. મારી પાસે એવા પૈસા નથી કે હું તમને બધાને બબ્બે ગ્લાસ દૂધ પીવડાવી શકું. તારે આજે આ દૂધ નો ગ્લાસ તારા દીકરાને નથી જ પીવડાવવાનું, એક જ, તો બીજાનું બાથરૂમમાં જઈને ઢોળી આવ, તોડી આવ. મારા સાહેબ હું ઢોળી આવ. હું તમને આટલું કહીને બેન મને કહે કે મારા સાહેબ મારે તમને એટલું જ કહેવું છે કે હું ઢોળી તો આવી, પણ એ વખતે મારા પેટની અંદર બીજો દીકરો હતો, અને મને થયું કે જે એક દીકરામાં આટલી બધી કંજુસાઈ કરે છે તો મારો બીજો દીકરો આવશે ને શું કરશે. કોઈને કહ્યા વગર હું સીધી એબોર્શન ક્લિનિકમાં જઈ મેં મારા દીકરાને ખતમ કર્યો.